गुड आफ्टरनून, शुरुआत करिए માર્કેટની અપડેટ સાથે. તો જે રીતે એક તેજી સાથે સપ્તાહની આપણે શરૂઆત જોઈ, લેવલ્સ પણ તેજી સાથેના યથાવત. નિફ્ટી 18,450 તરફના સ્તર આપણે જે જોઈ રહ્યા છીએ, 1,250 અંકથી વધારે મજબૂતી આપણને અહીંયા દેખાઈ રહી છે. નિફ્ટી બેંકના પણ નવી ઊંચાઈ બનાવવા માટે અમુક જ અંક દૂર છે, જ્યારે 44,100 ને ઉપરના જે કારોબાર આપણે જોઈ રહ્યા છીએ, 300 અંકથી વધારેની મજબૂતી આપણને નિફ્ટી બેંકમાં પણ દેખાઈ રહી છે. મિડકેપ ઇન્ડેક્સ 300 અંકની મજબૂતી સાથે 32,750 તરફના લેવલ્સ પર મિડકેપમાં કારોબાર જોઈ રહ્યા છે, 0.25% વધારે મજબૂતી. સૌથી વધારે તેજીની અસર સેન્સેક્સ અત્યારે 62,500 ને પાર, અત્યારે 0.5% અંકથી વધારે મજબૂતી સેન્સેક્સ પણ બતાવી રહ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો તરફ નજર કરી લઈએ. 1660 શેર્સ છે અત્યારે એડવાન્સ તરફ, તો ઘટનારા સ્ટોક્સમાં 1243 શેર્સનો સમાવેશ અત્યારે થઈ રહ્યો છે. તેજી સાથેના કાઉન્ટર્સ છે. નિફ્ટી ગેઇનર્સ તરફ નજર કરીએ. હીરો મોટોકોર્પ આજે ઓટો કાઉન્ટર્સ બધા ખાસા મજબૂતી બતાવી રહ્યા છે, 4%થી વધારે મજબૂત છે. તો સારા પરિણામ બાદ ટાટા મોટર્સમાં પણ લગભગ 3% આસપાસની ખરીદદારી. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ જેવા આઈટી કાઉન્ટર્સ પણ સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે. સાથે જ હિન્દાલ્કો, આઈટીસી, એચયુએલ જેવા એફએમસીજી, તો એફએમસીજી આઈટી ઓટો ના દમ પર આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં આટલી મજબૂતી. ઘટનારા સ્ટોક્સમાં જોઈએ તો અદાની એન્ટરપ્રાઇઝીસ 3%થી વધારે. નિફ્ટી ગેનરમાં આ કાઉન્ટર અત્યારે ટોપ પર છે, માફ કરશો, નિફ્ટી લૂઝરમાં અદાની એન્ટરપ્રાઇઝીસ આપણે જોઈ રહ્યા છીએ. જે રીતે હેડલાઇન્સમાં પણ જોયું, આ ગ્રુપના બધા જ સ્ટોક્સ ઘટાડા સાથે. ત્યારબાદ સિપ્લા, બીપીસીએલ, ડીવીસ લેબ, ગ્રાસિમમાં પણ આપણે જોઈ રહ્યા છીએ ઘટાડા સાથેનું જ કામકાજ દેખાઈ રહ્યું છે. વધારે સમજીએ માર્કેટની ચર્ચા કરી આપણા એક્સપર્ટની સાથે. એલકેપી સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે શો પર. સૌથી પહેલા એક વ્યૂ માર્કેટનો સમજીએ. જે રીતે કે સપ્તાહની શરૂઆત આપણે જોઈ, એક તેજી અને નવા લેવલ્સ તરફ ઇન્ડેક્સ પહોંચતા આપણને અત્યારે દેખાઈ રહ્યા છે, એ તરફ જ નિફ્ટી, નિફ્ટી બેંક કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન ચાંદની. આઈ થિંક જે સાથે આપણે રેલી જોઈ છે પૂરા એપ્રિલ અને મેના સિરીઝમાં, આઈ થિંક આ મોમેન્ટમ આગળ જતા પણ કન્ટિન્યુ જ રહેશે. નિફ્ટી એક સોલિડ અપટ્રેન્ડમાં ચાલે છે, જે હાયર લો ના ફોર્મેશન ક્લિયર કટ ઇન્ટેક્ટ છે. આજના સેશનમાં આપણને જે એક નાનું 18,400 નું હર્ડલ હતું, એ પણ આપણે ક્રોસ કરી લીધું છે, અને એના ઉપર જ આપણે ક્લોઝિંગ પણ આપશું. તો મોમેન્ટમ જે રીતે સ્ટ્રોંગ છે, મને લાગે છે નિફ્ટી ઉપરમાં 18,600-18,700 ના લેવલ્સ ટેસ્ટ કરવા માટે ડેફિનેટલી જશે. સો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી પણ તમારો જો બુલિશ હોવું જોઈએ, 18,400 નો સ્ટોપ લોસ રાખીને બાય કરો. 18,500 નું ટાર્ગેટ અપસાઇડમાં જોઉં છું. પોઝિશનલ અગર વાત છે તો 18,350 માં તમે સ્ટોપ લોસ રાખી શકો અને 18,700 ના ટાર્ગેટ અપસાઇડમાં જોઈ શકો છો. સો નિફ્ટી ડેફિનેટલી અંડરટોન કાફી બુલિશ છે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, ત્યાં પણ અંડરટોન બુલિશ જ છે. બેંક નિફ્ટી આજના ટ્રેડિંગ સેશનમાં 44,000 નો જે રેઝિસ્ટન્સ હતો, એ પણ સરપાસ કરી દીધો. બેંક નિફ્ટી રેડી થઈ ગયો છે એનું ઓલ ટાઈમ હાઈ લેવલ ટેસ્ટ કરવા માટે. સો બેંક નિફ્ટી ડેફિનેટલી આવતા 1-2 દિવસમાં એનું ઓલ ટાઈમ હાઈ લેવલ પણ ટેસ્ટ કરી લેશે. સો બેંક નિફ્ટી પર પણ વ્યૂ બુલિશ છે. 43,700 હવે એક સપોર્ટ બની ગયો છે. ટાર્ગેટ જે એક્સપેક્ટ કરું છું, ફર્સ્ટ છે 44,400 અને સેકન્ડ ટાર્ગેટ છે 44,600. ઓકે, તો ખાસ કરીને ઇન્ડેક્સ પર આ રીતે આપણને કે પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટી, નિફ્ટી બેંક પર. વાયદા બજારના સંકેતો તરફ જઈએ. કુનાલ, પેલું કાઉન્ટર ચર્ચા કરીએ, ડીએલએફ પર આજે એક ચર્ચાની શરૂઆત કરીએ. કારણ કે લોંગ બિલ્ડઅપ થઈ રહ્યું છે, 8% જેટલી મજબૂતી આ કાઉન્ટર બતાવી રહ્યું છે, 11% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન. અને જે રીતે પરિણામ કંપનીએ જાહેર કર્યા છે, બધા જ ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બુકિંગ્સ તમને રેકોર્ડ હાઈ પર દેખાઈ રહ્યા છે, કલેક્શન, કેશ ફ્લો, બધા જ જે નંબર્સ છે કે રેકોર્ડ હાઈ પર આપણે ત્રિમાસિક ધોરણે દેખાઈ રહ્યા છે. સારા નંબર્સ બાદનું એક પોઝિટિવ રિએક્શન, બાઇંગ ઇન્ટરેસ્ટ દેખાઈ રહ્યું છે ડીએલએફમાં. કઈ રીતે તમે ચાર્ટ પર સલાહ આપશો? નીચે માં જે સપોર્ટ બની ગયું છે એ છે 430 નું. સો જ્યાં સુધી 430-440 નો લેવલ બ્રેક નહીં કરે ત્યાં સુધી મોમેન્ટમ બુલિશ જ રહેશે. 500 પહેલો ટાર્ગેટ રાખો અને સેકન્ડ ટાર્ગેટ 525. ઓકે, 500-525 બે લક્ષ્યાંક જે છે આ કાઉન્ટર પર મળતા દેખાઈ રહ્યા છે. કુણાલ, ઓવરઓલ રિયલ્ટી સ્પેસ પર જ એક આપનો હું વ્યૂ લઈ લઉં, કારણ કે ડીએલએફમાં જે એક નંબર્સ અને રિએક્શન બાદ ઓવરઓલ રિયલ્ટી નજર કરીએ. વાયદા બજારના કાઉન્ટર્સ પર 6%ની મજબૂતી, તો 1.5% આસપાસના ઓઆઈ એડિશન દેખાઈ રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝમાં તમે જુઓ, 5.5% મજબૂતી ગોદરેજ પ્રોપર્ટીઝ બતાવી રહ્યું છે. 4.5% સુધીના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ દેખાઈ રહ્યા છે. કઈ રીતે ઓવરઓલ સ્પેસ તમે જોઈ રહ્યા છો અને આ બંને કાઉન્ટર્સ, ઓવરઓલ રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ?
થિંક ડેફિનેટલી પૂરી રિયાલિટી સ્પેસ જ બઝિંગ છે. અગર હું વાત કરું તો એપ્રિલના મહિનામાં 26 એપ્રિલના નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં જે બ્રેકઆઉટ આવી ગયો હતો પૂરું ડાઉન ટ્રેન્ડથી, તો સ્ટોક ઇન્ડેક્સ એના પહેલા એક મોટું ડાઉન ટ્રેન્ડમાં હતું, ત્યાંથી આપણે એક ટ્રેન્ડ રિવર્સલ જોઈ લીધું અને ત્યાંથી જ આઉટ પરફોર્મન્સ દેખાય છે. સો રિયાલિટી ઇન્ડેક્સમાં જે સપોર્ટ આપણે બની ગયો છે એ છે 435 નો. જ્યાં સુધી 435 નો લેવલ નહીં તોડે ઇન્ડેક્સ કાફી સ્ટ્રોંગ છે, કોઈ પણ ડેક મળે યુટિલાઇઝ કરો બાય કરવા માટે. હું અપસાઇડ રિયાલિટી ઇન્ડેક્સમાં જે ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ છે 500-510 ના અપસાઇડમાં. સો અગર રિયાલિટી ઇન્ડેક્સમાં અહીંયાથી એટલીસ્ટ 10% જેટલાની અપસાઇડ તો મિનિમમ છે જ, હજી પણ પેન્ડિંગ. સો ડેફિનેટલી સ્ટોક્સ અમારા 15-20% અપસાઇડ જઈ જ શકે છે. સો ગોદરેજ પ્રોપર્ટીઝ જ્યાં સુધી તમે વાત કરી, સ્ટોકે આજના સેશનમાં ઓલરેડી એક સારો બ્રેકઆઉટ આપી દીધો છે વોલ્યુમ સાથે. સ્ટોકનું હવે જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે અપસાઇડ પર જે ના આવે છે એ છે 1450 નો. તો સ્ટોક ઓલરેડી 1440 ની આસપાસ ચાલે છે, 1450-60 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. સો યસ, અગર ટ્રેડિંગ પર્સપેક્ટિવ થી રમવું હોય તો તમને હજી 2-3% ની અપસાઇડ મળી શકે છે, બટ પૂરો એન્ટાયર જે અપમૂવ છે આજના ટ્રેડિંગ સેશનમાં જ પ્લે થઈ ગયો છે. સો વધારે અપસાઇડ નથી દેખાતી, બટ 2-3% હજી અપસાઇડ કરંટ લેવલ થી દેખાઈ શકે છે. જ્યાં સુધી ઓવરઓલ રિયાલિટી ની વાત છે ત્યાં બહુ બુલિશ છે, ત્યાં આપણે આજે એક ફ્રેશ બ્રેકઆઉટ જોયો છે સ્ટોકમાં વોલ્યુમ સાથે. સો ઓવરઓલ રિયાલિટી એનાથી અપસાઇડમાં વાપસ એક 4 ફિગર ક્રોસ કરી શકે છે અને એના ઉપર પણ સ્ટોક જઈ શકે છે. સો 1040 ના લેવલ્સ હું એક્સપેક્ટ કરું છું નિયર ટર્મમાં. સપોર્ટ જે હવે સ્ટોકને બની ગયો છે 960 નો. સો 960 ના તમે સપોર્ટ થી લઈ શકો છો. 1040 ટાર્ગેટ હું જોઉં છું અપસાઇડ ઉપર. ઓકે, 40 લક્ષ્યાંક ઓવર રિયલિટી પર આવતા તમને દેખાઈ શકે છે. નેક્સ્ટ વ્યૂ કુનાલ ઓટો સેક્ટર પર અને ટાટા મોટર્સ પર ખાસ કરીને, કારણ કે આજે આપણે કુનાલ જોઈ રહ્યા છે આજના સેશનમાં કંપનીઓ ની સાથે સેક્ટરની કંપનીઓ જ એક સાથે બધી પરફોર્મ કરતી આપણને દેખાઈ રહી છે. ટાટા મોટર્સ પર જે રીતે એક પરિણામનું રિએક્શન જોઈ રહ્યા છીએ, નેટ પ્રોફિટ કંપની ઇનફેક્ટ ખોટમાંથી નફામાં આવી છે. આવકના ફ્રન્ટ પર તમે જુઓ એબિટા માર્જિન્સના નંબર્સ પણ ઘણા સારા આપણને દેખાઈ રહ્યા છે. હાલ ટાટા મોટર્સમાં આપણને એક શોર્ટ કવરિંગ દેખાઈ રહ્યું છે, 3% મજબૂતી છે, 5% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા દેખાઈ રહ્યા છે. અન્ય ઓટો કાઉન્ટર્સ પણ આપણને પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે. હીરો મોટોકોર્પમાં પણ એક મજબૂતી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે આ કંપનીઓને જોઈ રહ્યા છો, ઓટો એઝ એ ઇન્ડેક્સ અને ટાટા મોટર્સ પર વ્યૂ? ફર્સ્ટ ઓટો એઝ એન ઇન્ડેક્સ ની વાત કરું તો ઓટો ઇન્ડેક્સ આપણે ઓલરેડી સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપી દીધેલો લાસ્ટ વીકમાં, અને ત્યાંથી આપણી મોમેન્ટમ બિલ્ડઅપ થતા સ્ટાર્ટ જોઈ લીધું છે. સો ઓટોમાં ડેફિનેટલી 14,000 ની આસપાસ ચાલે છે, હું 15,000 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં. તો અહીંયાથી હજી 1,000 પોઈન્ટ ની રેલી પેન્ડિંગ છે. જ્યાં સુધી ટાટા મોટર્સ ની વાત છે, સ્ટોક એક બહુ મોટું કરેક્શન જોયેલું અને ત્યાંથી લોઅર એન્ડ પર કરું મંથલી ચાર્ટ જોઉં ટાટા મોટર્સ ના, તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર નો પેટર્ન બનાવ્યો છે, જેને આપણે કહે છે બુલિશ રિવર્સલ પેટર્ન. તો ડેફિનેટલી મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે ટાટા મોટર્સમાં. લોઅર એન્ડ પર જે સપોર્ટ છે, લોંગ ટર્મ સપોર્ટ છે એ છે 400 નો. શોર્ટ ટર્મ સપોર્ટ ની અગર હું વાત કરું તો ડાઉન સાઈડ માં 460 નો શોર્ટ ટર્મ સપોર્ટ છે. આજે બ્રેકઆઉટ નીકળશે, લોંગ ટર્મ ટાર્ગેટ જે સ્ટોક ના નીકળે છે અપસાઇડ માં કરંટ લેવલ થી એ છે 800 અને 850 ના. સો ટાટા મોટર્સ અહીંયાથી 50% હજી અપસાઇડ જઈ શકે છે પોઝિશનલ બેસિસ પર, જેનું અગર 6-8 મહિનાનો વ્યૂ હોય અને ટ્રેડિંગ નો વ્યૂ હોય શોર્ટ ટર્મ માટે, તો તમે કરંટ લેવલ થી પણ બાય કરી શકો છો. કોઈ ડિપ મળે તો યુટિલાઇઝ કરો, 495 ના સ્ટોપ લોસ રાખી શકો છો. અપસાઇડ માં ઇમિડિયેટ ટાર્ગેટ હું જે જોઉં છું એ છે ફર્સ્ટ 550 અને સેકન્ડ છે 562 નો. ઓકે, તો એક ઓટો ઇન્ડેક્સ અને ટાટા મોટર્સ પર આપણને એક આ સલાહ મળતી દેખાઈ રહી છે, ખાસ કરીને ટેકનિકલ વ્યૂ. એ સાથે જ હાલ સમય થયો છે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે ફરી વાયદાથી ફાયદો પર આપનું, અને હવે વાત કરીએ ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર. કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે, ફરી જઈએ વાયદા બજારના સંકેતો તરફ. કુનાલ, નેક્સ્ટ કાઉન્ટર કોલગેટ પર એક ચર્ચા કરીએ. કોલગેટ માં અત્યારે જોઈએ લોંગ બિલ્ડઅપ, ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ પણ ખાસી મુવમેન્ટ છે. 17% આસપાસના ઓય એડિશન બતાવી રહ્યું છે, 4% મજબૂતી કોલગેટ આપણને બતાવી રહ્યું છે, અને જે રીતે પરિણામ આ કંપની દ્વારા પણ જાહેર થયા છે અનુમાન કરતા ઘણા સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ બધા જ ફ્રન્ટ પર. કઈ રીતે તમે અહીંયાથી ચાર્ટ પર સલાહ આપશો? 1698 આજના ડેઇઝ હાઈ આ કાઉન્ટરે બનાવેલા છે. વ્યૂ સ્ટોક માં જે 1680-83 નો એક રેઝિસ્ટન્સ હતો એ સ્ટોક આજે નીકાળી દીધો છે વોલ્યુમ સાથે. લોંગ બિલ્ડઅપ ટિગર કટ દેખાય છે,
સો આઈ થિંક બાયનો વ્યૂ બનશે સિન્સ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ નીકળ્યું છે. નેક્સ્ટ ટાર્ગેટ શું છે સ્ટોકના અપસાઇડમાં જોઉં છું એ છે 1792 ના. સો 1792-1800 નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે સ્ટોકને ત્યાં સુધી જઈ શકે છે. સો તમે કરંટ લેન્સથી પણ એને બાય કરી શકો છો, કોઈ ડિપ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 1630 ના સ્ટોક લોસથી તમે લોંગ કરી શકો છો. ઓકે, 1630 ના સ્ટોક લોસ સાથે લોંગની સલાહ ખાસ કરીને અહીંયાથી બનતી દેખાઈ રહી છે. કોલગેટ પર ધ્યાન રાખવું જોઈએ. ઇન્ફો એજ નેક્સ્ટ કાઉન્ટર છે જ્યાં તમારો વ્યૂ આપણે અહીંયાથી લઈએ. કુનો ઇન્ફો એજમાં પણ 3% મજબૂતી લોંગ બિલ્ડઅપ થઈ રહ્યું છે. પણ 3% આસપાસ 2.5% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ આ કાઉન્ટર બતાવી રહ્યું છે. જે રીતે આ સેક્ટર પણ આજે પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે સ્ટોક સ્પેસિફિક વ્યૂ રહેશે ઇન્ફો એજ પર? સી, આઈ થિંક ઇન્ફો એજની જ્યારે વાત કરો તો એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન એને બનાવ્યું છે ટેકનિકલ ચાર્ટ પર. આજે જે હિસાબથી બ્રેકઆઉટ આવ્યું છે સ્ટોક્સ ને વોલ્યુમ સાથે અને પ્લસ લોંગ બિલ્ડઅપ ના ડેટા, સ્ટોક એટલીસ્ટ અપસાઇડમાં 4200 ના લેવલ્સ દેખાડી શકે છે. સો તમે નોકરીને ઇન્ફોઇઝને કરંટ લેવલ્સથી લોંગ કરી શકો છો. લોવર એન્ડ પર સપોર્ટ છે 3900 નો, જે તમારો સ્ટોક લોસ હશે. 4200 જે ટાર્ગેટ હું અપસાઇડ પર એક્સપેક્ટ કરું છું. ઓકે, 3900 ના સ્ટોક લોસ, 4200 ના લક્ષ્યાંક જે છે બનતા દેખાઈ રહ્યા છે. ઇન્ફોઇઝના કાઉન્ટર પર ખાસ ફોકસ રાખવું જોઈએ. હાલ તમને જણાવી દઈએ કે એનએસસીએ આજથી કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ડબલ્યુટીઆઈ ક્રૂડ અને નેચરલ ગેસ પર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની શરૂઆત કરી છે. આ કોન્ટ્રાક્ટ ભારતીય રૂપિયામાં જ થશે અને એક્સચેન્જને આ માટે ગયા મહિને સેબી પાસેથી મંજૂરી પણ મળી ગઈ હતી. આ કોન્ટ્રાક્ટની શરૂઆત થવાથી એનએસસી પર એનર્જી બાસ્કેટ અને ઓવરઓલ કોમોડિટી સેગમેન્ટમાં ઉપલબ્ધ ઉત્પાદકોની શ્રેણી વધશે. આ સુવિધા માટે એનએસસીએ ફેબ્રુઆરીમાં સીએમઈ ગ્રુપ સાથે એક ડેટા લાયસન્સ એગ્રીમેન્ટ કરાર પણ કર્યો હતો. એક્સપર્ટ્સનું માનવું છે કે આ કોન્ટ્રાક્ટ માર્કેટ પાર્ટિસિપન્ટ્સને તેમના પ્રાઇસ રિસ્કને ઓછું કરવાની સારી તક પણ આપશે. તો હાલ સમય થયો છે વાયદાથી ફાયદામાં એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે જાણીશું કુનાલના ટ્રેડિંગ કોલ્સ. સ્વાગત છે એક વાર ફરી વાયદાથી ફાયદો પર આપનું અને નિફ્ટી બેંક પર એક વાર નજર કરી લઈએ. નિફ્ટી બેંક 44135 તરફ અને જે નિફ્ટી બેંકના હાઈ છે 44151 ના અમુક જ અંક જે છે દૂર છે. કોઈપણ સમયે નવા રેકોર્ડ આપણે નિફ્ટી બેંકમાં પણ જોઈ શકીએ છીએ. આજના દિવસે જે રીતે કારોબાર જોઈ રહ્યા છીએ 350 અંકની આસપાસની મજબૂતી નિફ્ટી બેંકમાં અત્યારે 0.5% વધુ છે. ઉપર લેવલ્સ 44135 તરફના છે અને તમે જોઈ શકો છો સ્ક્રીન પર 44151 જે છે એના નવા રેકોર્ડ અને આ લેવલ્સ નિફ્ટી બેંક બ્રેક કરતી આપણને દેખાઈ શકે છે. કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, વાયદા બજારના અન્ય કાઉન્ટર્સ તરફ જઈએ, પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ. સર, આઈ થિંક જેવી આપણે શોમાં વાત કરી કે બેન્કિંગ સ્પેસ કાફી સારું લાગે છે, એનું ઓલ ટાઈમ હાઈ લેવલ પણ સરપાસ કરશે કરંટ લેવલથી. તો મારું પહેલું એમાંથી પિક હશે ટોપ છે આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંક એક બહુ મોટું કન્સોલિડેશનના ફેઝમાં હતું. સ્પેસિફિકલી સ્ટોકને હવે એક બ્રેકઆઉટ આપ્યો છે ટેકનિકલ ચાર્ટ ઉપર પણ. હું એક્સપેક્ટ કરું છું સ્ટોકને ચાર ફિગરનો લેવલ અચીવ કરવા માટે અને એનું ઓલ ટાઈમ હાઈ લેવલ સરપાસ કરવા માટે. સો આઈસીઆઈસીઆઈ બેંક તમે કરંટ લેવલથી લોંગ કરી શકો છો. 925 નો એક સ્ટોપ લોસ હશે ડાઉન સાઈડ પર. ફર્સ્ટ ટાર્ગેટ હું જે એક્સપેક્ટ કરું છું એ છે 995 અને સેકન્ડ ટાર્ગેટ હું જે એક્સપેક્ટ કરું છું એ છે 1010 નો. સો આઈસીઆઈસીઆઈ બેંક કરંટ લેવલથી સારો લાગે છે. સેકન્ડ સ્ટોક જે મને સારો લાગે છે એ પણ બેન્કિંગના સ્પેસમાંથી જ છે અને એ સ્ટોક છે એ છે બેંક ઓફ બરોડા. પીએસયુ બેંક્સ કાફી સારા લાગે છે મને કરંટ લેવલથી. આઈ થિંક પીએસયુ બેંક્સમાં જે હમણાં આપણે રિસેન્ટ કરેક્શન જોયેલો એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોંગ પોઝિશન એડ કરવા માટે. અને બેંક ઓફ બરોડા આપણે શો પણ પહેલા ઘણીવાર ડિસ્કસ પણ કર્યો છે. મારો વ્યૂ હજી બુલિશ છે. બેંક ઓફ બરોડા તમે કરંટ લેવલથી લોંગ કરી શકો છો. 174 નો સ્ટોપ લોસ રાખો છો ડાઉન સાઈડ પર. અપસાઈડમાં ફર્સ્ટ ટાર્ગેટ હશે 188 નો અને સેકન્ડ ટાર્ગેટ હશે 196 નો. સો બેંક ઓફ બરોડા કરંટ લેવલથી તમે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો. ઓકે, તો એક પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગ માંથી એક આઈસીઆઈસીઆઈ બેંક પર પસંદગી. 925 ના સ્ટોપ લોસ, 995, 1010 ના લક્ષ્યાંક ધ્યાનમાં રાખવાના છે. અન્ય બેન્કિંગ કાઉન્ટર પીએસયુ બેંક માંથી પસંદગી આવતી દેખાઈ રહી છે. બીઓબી નું કાઉન્ટર 174 ના સ્ટોપ લોસ, 188, 196 ના લક્ષ્યાંકને તમારે ધ્યાનમાં રાખવાના છે. ફરી વાયદા બજાર ના કાઉન્ટર્સ તરફ આવીએ. નેક્સ્ટ કાઉન્ટર ગેલ પર એક વ્યૂ અહીંયાથી કુનાલ તમારી પાસેથી જાણીએ. શોર્ટ કવરિંગ ગેલમાં થઈ રહ્યું છે, 3.5% મજબૂતી છે, 1% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા આપણને દેખાઈ રહ્યા છે. 112 ડેઝ હાઈ પર અત્યારે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે અહીંથી સલાહ આપશો આગળ? સી, આઈ ડેફિનેટલી ગેલ પર વ્યૂ બુલિશ છે. સ્ટોકે બ્રેકઆઉટ આપી દીધો છે આપણને સિમેટ્રિકલ ટ્રાયંગલના પેટર્નથી અને સ્ટ્રક્ચર કાફી બુલિશ છે. શોર્ટ કવરિંગ ક્લિયર કટ વિઝિબલ છે. હું એક્સપેક્ટ કરું છું સ્ટોકને ઉપરના 115 ના લેવલ ટેસ્ટ કરવા માટે.
તો તમે ગેઇન કરંટ લેવલ્સ થી બાય કરી શકો છો 108 નો સ્ટોપ લોસ હોવો જોઈએ 115 ના ટાર્ગેટ 108 નો સ્ટોપ લોસ 115 ના લક્ષ્યાંક ખરીદદારીની સલાહ ગેઇનના કાઉન્ટર પર નેક્સ્ટ વ્યૂ ડાબરના કાઉન્ટર પર એફએમસીજી સ્પેસમાં જ એક ઓવરઓલ ટેકનિકલ વ્યૂ પણ તમારી પાસેથી કોના લઈએ જે રીતે આજે આ સેક્ટર પરફોર્મ કરતું આપણને દેખાઈ રહ્યું છે એનએફટી એફએમસીજી ઇન્ડેક્સ ડાબર અત્યારે જુઓ શોર્ટ કવરિંગ 3% મજબૂતી સાથે 4% આસપાસના ઓઆઈ કટ થતો આપણને દેખાઈ રહ્યા છે ઓલમોસ્ટ આ કાઉન્ટર પણ ડેઝ હાઈ પાસે 535 આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે ઇન્ડેક્સ પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે લગભગ 1.5% મજબૂતી સાથે કામકાજ અને જે સ્ટોક્સનું પણ કોન્ટ્રીબ્યુશન ખાસ કરીને રહ્યું છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો એફએમસીજી એઝ અ સ્પેસ અને સાથે જ ડાબરને એફએમસીજી એઝ અ સ્પેસ વાત કરું તો એક મોટો આઉટ પરફોર્મન્સ દેખાડ્યું છે એફએમસીજી એઝ અ સ્પેસ એક અંડર પ્રેશર હતું લાસ્ટ 3-4 મહિનામાં જે સાથે આપણે વાપસ આમાં સ્ટ્રેન્થ જોઈ છે તો ડેફિનેટલી મોમેન્ટમ વાપસ આવ્યું છે પણ સિલેક્ટિવ કાઉન્ટર્સ છે જે મને આમાં સારા લાગે છે ત્યાં સુધી આપણે પેલા ડાબરની વાત કરી છે તો આઈ થિંક ડાબરનું સ્ટ્રક્ચર હજી ડાઉન ટ્રેન્ડમાં છે સ્ટોકે જસ્ટ એક પુલબેક રેલી આપણે આજના સેશનમાં જોયું છે સિન્સ સ્ટોક એક ઓવરસોલ્ડની ટેરિટરીમાં છે આપણે એક પુલબેક એક્સપેક્ટ કરી શકીએ છીએ 545-550 સુધી તો ડાબર પુલબેક રેલી માટે તમે બાય કરી શકો છો કરંટ લેવલ્સથી 525 નો સ્ટોપ લોસ હશે 545 અને 550 ના ટાર્ગેટ અપસાઇડ માટે હશે 550 ના લક્ષ્યાંક ઉપરની તરફ એક સલાહ પોઝિટિવ વ્યૂ ડાબર પર પીએફસી ના ચાર્ટ પર કુનાલ નજર કરો પીએફસી 2.5% મજબૂતી આજે બતાવી રહ્યું છે 9.5% આસપાસના ઓઈ કટ થતા પણ દેખાઈ રહ્યા છે કઈ રીતે પીએફસી ના ચાર્ટ પર તમે સલાહ આપશો આગળ શું કરવું જોઈએ પીએફસી ડેફિનેટલી ગ્રોથ સ્ટ્રક્ચર જ કાફી બુલિશ છે તમે લોંગ ટર્મ ચાર્ટ જોશો તો 150 નો જે રેઝિસ્ટન્સ હતો ઈચ સ્ટોકે 2 મહિના પહેલા સરપાસ કરી દીધેલો અને ત્યાંથી આપણે આજે વાપસ બુલિશ મોમેન્ટમ બિલ્ટઅપ થતા જોયે છે તો પીએફસી એમ લોંગ ટર્મ પિક બાય છે સપોર્ટ હવે જે ડાઉન સાઇડ પર બની ગયો છે 156 નો હું અપસાઈડ માં જે લોંગ ટર્મ ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું વિશે 190-200 ના અપસાઈડ ઉપર સો પીએફસી માં તમને કોઈ પણ ડિપ પણ મળી યુટિલાઇઝ કરો બાય કરવા માટે ઓકે તો કોઈ પણ ઘટાડે ખરીદદારી માટેની સલાહ નિફ્ટી બેંક તમે અત્યારે જોઈ રહ્યા છો 44,151 ના જે લેવલ્સ પર અત્યારે જે છે રેકોર્ડ હાઈ પર નિફ્ટી બેંક ઇન્ટ્રાડેમાં તમે પહોંચતા જોઈ રહ્યા છો અત્યારે આ લેવલ પર પહોંચીને 44,135 પર અત્યારે જોઈ રહ્યા છે ઇન્ટ્રાડે પર આ લેવલ અને નવા સ્તર જે છે નિફ્ટી બેંક ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે તમારી સ્ક્રીન પર અત્યારે લેવલ્સ નિફ્ટી બેંકમાં નવા રેકોર્ડ હાઈ લેવલ્સ આપણને દેખાઈ રહ્યા છે બેન્કિંગ સેક્ટરમાં બેન્કિંગ સ્ટોક્સનું ખાસ કરીને કોન્ટ્રીબ્યુશન પણ આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંકમાં આજે સવારથી જે રીતે એક આઉટ પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ જે એક ઇન્ડેક્સનું પરફોર્મન્સ આપણે જોયું છે 44,151 જે ન્યૂ હાઈ હતા નિફ્ટી બેંકમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રેકોર્ડ હાઈ ખાસ કરીને આ ઇન્ડેક્સ આપણને બનાવતો ખાસ કરીને નવા લેવલ્સ જે અમુક અંક દૂર હતી આપણે શોની શરૂઆતમાં જ વાત કરી હતી તો અત્યારે ઇન્ટ્રાડેમાં લેવલ્સ પર આપણને નિફ્ટી બેંક પણ પહોંચતી દેખાઈ રહી છે ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ કુનાલ આપની પાસેથી જાણી લઈએ એકવાર શો આપણે ખતમ કરીએ એ પહેલા નિફ્ટી બેંકમાં જે રીતે એક લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ જે કન્ટ્રીબ્યુશન આજના દિવસે નવા સ્તર આપણને માર્કેટમાં દેખાઈ રહ્યા છે કઈ રીતે એકવાર નિફ્ટી બેંક પર સલાહ ડેફિનેટલી વ્યૂ વરેશા છે જે આપણે ડિસ્કસ કર્યું કે એનો ઓલ ટાઈમ હાઈ લેવલ સરપાસ કરી નાખશે બેંક નિફ્ટી અને એના પછી પણ મને લાગે છે ફર્ધર અપસાઇડ 44,500-600 સુધીના લેવલ્સ ટેસ્ટ કરી શકે છે પૂરું બેંકિંગ ઇન્ડેક્સ તો વ્યૂ વરેશ છે 43,800-900 એક સપોર્ટ ઝોન બની ગયો છે તો બાય કરીને જ પ્રેફરન્સ રાખો હું એક્સપેક્ટ કરું છું 44,300-500 ઇમિડિયેટ ટચ કરવા માટે ઓકે તો એક ખાસ સલાહ નિફ્ટી બેંક પર ખાસ શરૂઆતમાં પણ આપણે ચર્ચા કરી હતી નવા લેવલ્સ બાદ પણ કુનાલ પાસેથી આપણે વ્યૂ જાણ્યો એ સાથે જ રજા લેવાનો સમય કુનાલ આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર્સ હવે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા ક્લાયન્ટ્સ ડેફિનેટલી સિલેક્ટ કર્યા છે કુનાલ આભાર આપનો અમારી સાથે જોડાયા નવા બજારના સંકેત ઉપર ચર્ચા કરી તો એ સાથે જ હાલ ફાયદાથી ફાયદામાં બસ આટલું જ મને પણ આપશો રજા આગળ સહયોગી યશ લઈને આવી રહ્યા છે ક્લોઝિંગ બેલ તમે જોતા રહો CNBC બજાર. We'll be right back.